ખેડબ્રહ્મા ખાતે ભગવાન ગણેશનું કરવામાં આવેલ વિસર્જન મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા વરઘોડામાં જોડાઈ અલગ અલગ પ્રકારની ગણેશજીની પ્રતિમાના દર્શન કરી ધન્ય બન્યા ભક્તો. દેવોના દેવ ભગવાન શ્રી શંકરની આરાધના કરવાનો મહિનો એટલે શ્રાવણ માસ. આ માસમાં શિવની પૂજા અર્ચના કર્યા બાદ તેમના પ્રિય પુત્ર ગણેશજીની 10 દિવસ સુધી સ્થાપના કરી ભક્તો તેમની ભક્તિભાવથી પૂજા કરતા હોય છે. ખેડબ્રહ્મા ખાતે મોટી મોટી સોસાયટી શેરીઓમાં ગલીઓમાં અને પોતાના ઘરે 5 દિવસ 7 દિવસ અથવા 10 દિવસ સુધી સ્થાપના કરી ભાવભક્તિપૂર્વક અર્ચના કરતા હોય છે અને તેમના જીવનમાં કોઈ સંકટ અથવા વિઘ્ન ન આવે તેવી પ્રાર્થના કરી ભક્તો 10 દિવસ સુધી તેમના રંગમાં રંગાઈ જાય છે. 10મા દિવસે તેમના વિદાયની ઘડી આવે છે ત્યારે લોકોમાં નિરાશા સવાઈ જાય છે અને નમી આંખે તેમને વિદાય આપી વચન લેતા હોય છે કે અગલે બરસ તુમ જલ્દી આના. ખેડબ્રહ્મા ખાતે તેમની વિદાય પ્રસંગે શહેરમાં ડીજેના સાઉન્ડ સાથે અલગ અલગ જગ્યાએથી અલગ અલગ પ્રકારની સ્થાપિત કરેલી ગણેશજીની પ્રતિમાના સરઘસ કાઢવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ભાઈ બહેનો, વડીલો અને બાળકો જોડાયા હતા. ડીજેના તાલે સાથે નાસ્તા ગાતા લોકો ઝૂમી રહ્યા હતા. આ સમયે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ભગવાન ગણેશજીને ખેડબ્રહ્મા ખાતે આવેલ પવિત્ર હરણા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું. ચંદ્રકાંત પ્રજાપતિ, ZSTV, ખેડબ્રહ્મા.